નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પાંચ દિવસમાં ચાર વાર લાગી ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ, એક્સપર્ટે કહ્યું ચીન છે કારણ. રશિયન એટેક વચ્ચે યુક્રેનના શહેર માર્યુપોલમાં 1 લાખથી વધુ ફસાયા, મદદે જનાર રેડક્રોસ પણ લાચાર. ગત નાણાકીય વર્ષમાં મુકેશ અંબાણીએ રૂપિયા 378 કરોડ તો ગૌતમ અદાણીએ રૂપિયા 756 કરોડની કમાણી કરી. ભાજપે ઇતિહાસ રચ્યો, રાજ્યસભામાં 100 સભ્ય ધરાવતો પક્ષ બન્યો. વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષને આટલી મોટી સંખ્યામાં બેઠક મળી. મદ્રાસ હાઈકોર્ટ ગેરકાયદે બાઇક રેસર્સના જામીન માટે અસાધારણ શરત, 30 દિવસ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દર્દીઓની દેખરેખ રાખશે. સમાચારોમાં વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ભાગ્ય જોવા મળતી હોય અને રસપ્રદ અરજી સામે આવે છે. મૂળ સુરતની એક યુવતીએ જાતિના પ્રમાણપત્રમાં પોતાની જાતિ તથા ધર્મને દૂર કરવા માટેની અરજી કરી છે, જે મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. યુવતીની માંગણી છે કે તેના મહત્વના આધાર પુરાવા તરીકે ગણાતા જાતિના પ્રમાણપત્રમાં એની જાતિનો ઉલ્લેખ ન કરવામાં આવે, જે મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં સંભવતઃ પ્રથમવાર ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની અરજી કરવામાં આવી છે, જેમાં યુવતી એવું સર્ટિફિકેટ આપવામાં માંગ કરી છે જેમાં ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ ન હોય. અરજદાર યુવતીએ આ માટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા દેશ એકમાત્ર ઓર્ડરના આધારે આ માંગ કરી છે, જેમાં મદ્રાસ હાઈકોર્ટ રાજ્ય સરકારને સ્નેહા પ્રતિરાજાને નામની યુવતીને જ્ઞાતિ અને ધર્મ વિનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને લઈને શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો. તો સંજેલી તાલુકાના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને લઈને 1 એપ્રિલના રોજ વિરોધ દર્શાવ્યો હતો, જેમાં તાલુકામાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી. તો 1 એપ્રિલને બ્લેક ડે દિવસ તરીકે મનાવી વિરોધ નોંધાવી જૂની પેન્શન યોજનાનો લાભ શિક્ષકોને મળે તે માટે છેલ્લા કેટલાક સમયથી લડત લડી રહ્યા છે, ત્યારે સંજેલી તાલુકાના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. તો ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી હતી ત્યારે આરોગ્યકર્મી જિગ્નેશ પ્રજાપતિએ પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષકોની માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ. રાજપીપળા મામલતદાર કચેરીમાં પંખાબંધ રહેતા અરજદારોને મુશ્કેલી. તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે પંખાબંધ જોવા મળ્યા હતા, જેથી કચેરીમાં કામરથી આવતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો રાજપીપળા મામલતદાર કચેરી વારંવાર જાણે વિવાદોમાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. આગળ કેટલા સમય સુધી લિફ્ટ બંધ હતી, પરંતુ હવે સમયસર ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ આટલી બધી ગરમીમાં ત્યાં અરજદારો મોટી સંખ્યામાં રોજ દાખલા કઢાવવા અને અલગ અલગ કામો મામલતદાર કચેરીમાં આવતા હોય છે, પરંતુ ત્યાં પંખો તો છે પરંતુ પંખા ચાલતા નથી, જેથી અરજદારોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જવાબદાર અધિકારીઓ પ્રજાને જરૂરી સુવિધાઓ પૂરી પાડે તે જરૂરી બન્યું છે. બીજી તરફ ફતેપુરા તાલુકા માધ્યમિક શાળાના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી નવી પેન્શન યોજનાનો વિરોધ કરી 1 એપ્રિલને બ્લેક ડે તરીકે મનાવ્યો હતો. રાજ્ય સરકાર પાસે માધ્યમિક શિક્ષક સંઘ લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરીને ફરીથી જૂની પેન્શન યોજનાનો લાભ શિક્ષકોને મળે તે માટે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે, ત્યારે 1 એપ્રિલના રોજ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને શાળામાં ફરજ બજાવી હતી અને સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો. સરકાર શિક્ષકોની માંગણી સ્વીકારી ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરે તેવી માંગ શિક્ષકો કરી રહ્યા છે, ત્યારે આ શિક્ષકની માંગ સરકાર ક્યારે સ્વીકારે છે તે જોવાનું રહેશે.
ઘણા લાંબા સમયથી ચાલતી કામગીરીનો અંત તો પારસ પેટ્રોલ પંપ સીએનજી ગેસ ઓનલાઈન વિતરણ શરૂ. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવામાં છેલ્લા ઘણા લાંબા સમયથી સીએનજી ગેસનું ઓનલાઈન કામ શરૂ કરવા બાબતે પંપ માલિક દ્વારા પ્રયાસો ચાલુ હતા, પરંતુ ટેકનિકલી પ્રોબ્લેમ હોવાને કારણે ઓફલાઈન ગેસનું વિતરણ બંધ કરાયું હતું, જેને લઈને સીએનજી વાહન ધારકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. શહેરથી લગભગ 40-40 કિલોમીટર દૂર અન્ય સીએનજી પંપ સ્ટેશનમાં ગેસ ભરાવવા જવું આવવું પડતું હતું. ત્યારે આ તકલીફો જોતા સીએનજી વાહન ધારકો દ્વારા થોડા સમય પહેલા મહુવા સર્કિટ હાઉસ ખાતે એકઠા થઈ મહુવાના ધારાસભ્ય અને હાલમાં રાજ્યકક્ષાના મંત્રી આરસીભાઈ મકવાણાને પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મંત્રી આરસીભાઈ મકવાણાએ પારસ પંપ માલિકના મિનાસભાઈ કપાસીનો સંપર્ક કરી સીએનજી વાહન ધારકોને વહેલી તકે મહુવામાં જ સીએનજી ઓનલાઈન મળી રહે તે માટે ભલામણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પંપના માલિક મિનાસભાઈ કપાસી દ્વારા ટેકનિકલી પ્રોબ્લેમને પહોંચી વળવા યુદ્ધના ધોરણે દિવસ રાત એક કરી સીએનજી વાહન ધારકોની સમસ્યાનો કાયમી અંત લાવી ઓનલાઈન સીએનજી ગેસનું વિતરણ રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્યું હતું, જેને લઈને રિક્ષા ધારકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર સીએનજી વાહન ધારકોએ મંત્રી આરસીભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કર્યો અને હર્ષોલ્લાસથી પોતાના વાહનોમાં કાયમી મહુવામાં જ ઓનલાઈન સીએનજી ગેસ પુરાવી શકે તે માટે પંપના માલિક મિનાસભાઈને પણ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી તમામ સીએનજી વાહન ધારકોએ દૂર દૂરના ધક્કાથી કાયમી છુટકારો મેળવતા હાશકારો અનુભવ્યો હતો. છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા ફતેપુરા તેમજ રાજપૂત વડિયાની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની દત્તક લેવામાં આવ્યા હતા. તો દેશમાં કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કુપોષિત બાળકોની વારે આવ્યું છે. બાળકોને પોષિત બનાવવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તથા યોગ્ય સારવાર મળી રહે તે માટે આંગણવાડી ખાતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જ તારીખ 21 એપ્રિલ સુધી જાહેર કરેલા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ કુપોષિત બાળકોને દત્તક લેવાનો હતો. તો છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા પ્રદેશ ભાજપના આદેશ અનુસાર પ્રથમ કાર્યક્રમ અંતર્ગત રાજપૂત ફળિયા તેમજ ફતેપુરા ખાતે આવેલ આંગણવાડીઓના બાળકોને દત્તક લેવામાં આવ્યા. તો છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દત્તક લીધેલ બાળકોની દર અઠવાડિયે મુલાકાત લેવામાં આવશે અને તેમના વાલીઓને પણ મળી કુપોષણમાંથી મુક્તિ મળે તેવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, શહેર ભાજપ ઉપપ્રમુખ કનુભાઈ ગઢવી, શહેર ભાજપ મહામંત્રી અંકુરભાઈ પંચોલી તેમજ છોટાઉદેપુર શહેર ભાજપ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસીઓ માટે અભદ્ર ભાષામાં વાત કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને સીઆઈએસએફના અધિકારીનો કથિત ઓડિયો વાયરલ થતા તિલકવાડા તાલુકામાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ નર્મદા જિલ્લામાં સોશિયલ મીડિયામાં આદિવાસીઓ માટે અભદ્ર ભાષામાં વાત કરતા એક ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોના કારણે નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે. તે અનુસંધાને તિલકવાડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ને આવા અધિકારીને તાત્કાલિક દૂર કરવાની માગણી કરી હતી. તો અને માગણી નહીં સંતોષવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગ અને ભાજપના શાસકો દ્વારા બિલ્ડરોને લાભ કરાવવા માટે થઈને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, પરંતુ પૂરતા પ્રમાણમાં મકાનો ન બનાવી મકાન આપવામાં આવતા નથી તેમજ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં વીરમાયાનગર મણિનગર વિસ્તારમાં રામગલી આવાસ યોજનાના મકાનો અને અસારવા વિસ્તારમાં પતરાવાડી ચાલીમાં આવાસ યોજનાના મકાનોમાં રસ્તા ચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપોને પગલે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ત્રણેય આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 2021 જાન્યુઆરી મહિનામાં મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર રામગલી આવાસ યોજનાના મકાનનો ડ્રો કરવામાં આવ્યો. 140 મકાનો બનાવવામાં આવ્યા છે, જેમાં 120 મકાનોને ચાવી આપી હતી, જેમાં હજી 19 લોકોને મકાન ફાળવવામાં આવ્યા નથી. તો
रामगली आवास योजना मकान लाभार्थी अनिताबेन वाघेलाए साथीनी वातचीतमां जणाव्युं हतुं के अमने मकानी चावी तो आपी देवामां आवे छे, परंतु मकान फाळवामां नथी आव्युं। मुख्यमंत्री साथे अमारी वातचीत अने फोटो पण बनाववामां आव्यो हतो, परंतु अमने हजी सुधी मकान आपवामां नथी आव्युं। वडोदरामां शहेरना मार्गो उपर रखडती गायोना त्रासनी जेम ज शेरी कूतराओनो पण एटलो ज त्रास छे। वडोदराना लोकोने रस्ते रझडती गायोनी साथे शेरी कूतराओथी पण सावचेतीथी जवुं पड़े छे। वडोदरामां वर्ष 2021 मां 2000 जेटला लोकोने कूतराओ कड्या हता। नोंधनीय छे के कूतरू कड्या बाद आपवामां आवती हड़कवानी रसीनो कोर्स समयसर पूरो करवामां न आवे तो जीवलेण पुरवार थतो होय छे। तेनो ताजो पुरावो वडोदरा नजीक आवेला वडलाड़ा गामना युवानो छे। वडोदरामां हजारोनी संख्यामां शेरी कूतराओ जोवा मळे छे। वडोदरा महानगर सेवा सदन द्वारा कूतराओ कोईपण व्यक्ति माटे जीवलेण पुरवार न थाय ते माटे खानगीकरणनी कामगीरी करवामां आवे छे। आम छतां कूतराओनी वस्ती नियंत्रण आववाने बदले क्रमशः वधारो थई रह्यो छे। वडोदराना विविध विस्तारोनी वात करवामां आवे तो न्यू वीआईपी रोडना खोडियारनगर रोड, वाड़ी शास्त्री बाग रोड तेमज शुभानपुरा तरसाली रोड सहितना मार्गो पर मोड़ी रात्रे वाहन लईने निकळवुं वाहन चालको माटे मुश्किल होय छे। रात्रे मोटी संख्यामां रोड पर फरता कूतराओना कारणे वाहन चालकोने सचेत रहेवुं पड़े छे। क्यारेक कूतरा करडवानी पण घटना बनती होय छे तो क्यारेक कूतरा वाहन पाछळ दोड़ता होवाने कारणे अकस्मातनी पण घटनाओ बनती होय छे। राजकोट पीजीवीसीएल द्वारा अवारनवार बेदरकारीना किस्सा सामे आवे छे। थोड़ा समय पहला ज एक फ्लेट धारक ने 10 लाख नुं बिल फटकारवामां आव्युं हतुं, जो कि बाद में अधिकारीए पोतानी भूल स्वीकारी हती अने नवुं सुधारेलुं बिल आप्युं हतुं। तो फरी आवास योजनाना 1BHK फ्लेट धारक ने 1,84,161 रुपयानुं बिल फटकारवामां आव्युं छे। बिल जोता ज फ्लेट धारक नवनीतभाई राजपरा चौंकी उठ्या छे। तेओए जणाव्युं छे कि एक वर्ष आखो पगार आपो त्यारे बिल भरी शकाय। फ्लेट धारक नवनीत भाई राजपराए वधुमां जणाव्युं हतुं के हुं सामान्य माणस छुं अने आवास योजनाना सरकारी क्वार्टरमां रहुं छुं। पीजीवीसीएले मने रुपया 1.84 लाख नुं बिल आप्युं छे। मारुं बिल सामान्य रीते 1,000 થી 1,500 ની आसपास आवतुं होय छे, जेना बदले हाल आटलुं मोटुं बिल शा माटे अपायुं ते पण मोटो सवाल छे। बीजी तरफ समाचार मळी रह्या छे, पोस्कोनो आरोपी झड़पायो छे। बाड पोलीस स्टेशनमां नोंधायेल पोस्कोनी फरियादनो आरोपी झड़पायो छे। तो सरसोली गामनो रहेवासी संकेत पटेल नामनो आरोपी झड़पायो छे। तो अमदावाद खातेथी बातमीना आधारे झड़पायो छे आरोपी। तो बाड CPI MB तोमर तेमज तेमना स्टाफ द्वारा पकड़वामां आव्यो छे आरोपी। तो पोस्कोनो आरोपी झड़पायो छे। बाड पोलीस स्टेशनमां नोंधायेल पोस्कोनी फरियादनो आरोपी झड़पायो छे। तो सरसोली गामनो रहेवासी संकेत पटेल नामनो आरोपी झड़पायो छे। तो अमदावाद खातेथी बातमीना आधारे झड़पायो छे आरोपी। तो बाड CPI MB तोमर तेमज तेमना स्टाफ द्वारा पकड़वामां आव्यो छे आरोपी। बनासकांठानी एक एवी अशिक्षित महिला छे के ते महिनाना 7 થી 8 લાખ રૂપિયા કમાય છે। કોણ છે આ મહિલા, જોઈએ આ અહેવાલમાં। કનુ બહેને લોન લઈને ગાયો ખરીદી, મહિને કમાય છે 7 થી 8 લાખ રૂપિયા। તેમની પાસે કુલ 150 થી વધુ ભેંસો અને ગાયો છે। બનાસ ડેરીએ દૂધ લેવા ઘરે કરી આપી સુવિધા। દિવસનું 800 લીટર દૂધ ભરે છે ડેરીમાં। બનાસકાંઠાની આ એક એવી અશિક્ષિત મહિલા છે જેની મહિનાની આવક 6 થી 7 લાખ રૂપિયા છે। વિશ્વાસ નથી આવતો ને, પરંતુ આ સાચું છે। બનાસકાંઠાના ધાનેરાના ચાંગડા ગામના કાનુબહેન પશુપાલક છે। તેમણે વર્ષો પહેલા લોન લઈને 5 ગાયોની ખરીદી કરી હતી અને બાદમાં પશુપાલકની શરૂઆત કરી હતી। સમય જતાં જતાં તેમની આવકમાં વધારો થયો। હાલમાં તેમની પાસે ઉચ્ચ ઓલાદની 100થી વધુ ગાયો છે। ગાયો અને ભેંસોની સુવિધા માટે તેઓએ ઉચ્ચ કક્ષાનો તબેલો પણ બનાવ્યો છે, જ્યાં પશુઓને અનુકૂળ વાતાવરણ મળી રહે। કાનુબહેનના તબેલામાંથી દિવસનું 800 થી 1,000 લીટર દૂધ સીધું બનાસ ડેરીને આપવામાં આવે છે।
ની બનાસ ડેરી બનાસકાંઠાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં ખૂબ જ ઉપયોગી બની રહી છે। ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલી લગભગ 1.5 લાખથી વધુ બહેનો એવી છે કે તેઓ મહિને 1 લાખથી પણ વધુની આવક કમાય છે। કાનુ બહેન અશિક્ષિત ભલે હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને આત્મવિશ્વાસના જોરે તેઓએ એક આત્મનિર્ભર મહિલા તરીકે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે। એટલું જ નહીં, તેમને ડેરી કામને લઈને અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે। કાનુ બહેન દરેક મહિલાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત પણ સાબિત થઈ રહ્યા છે। ब्यूरो रिपोर्ट, अरवली समाचार, मोड़ासा। तो आ हता अत्यार सुधीना समाचार। वधु समाचार जोवा माटे जोता रहो अरवली समाचार, एटले तमारो विस्तार, तमारी वात।